ભણવા અભ્યાસક્રમ હવે ધીમે ધીમે થોડુંક સ્પીડ પકડી રહ્યો છે, તમારે પણ સાથે ભણવામાં ધ્યાન વધારે રાખવાનું છે. જો 11મા ધોરણની અંદર આપણે છઠ્ઠો પાઠ શરૂ કરી રહ્યા છીએ, સુંદરીની શોધ. ખરેખર આ પાઠનું શીર્ષક એવું છે કે તમને એમ થાય કે સુંદરીની શોધ એટલે કોઈ નાયક છે પોતાની પ્રેમિકાની શોધ કરતો હશે એવું તમને લાગે, પણ ખરેખર આ પાઠમાં એવું છે નહીં. જયશંકર પોચક આપણો પાઠ જે છે એના લેખક છે, એનું ટૂંકું નામ છે સુંદરી. એટલે કે જયશંકર પોચક પોતે નાનપણથી જ સ્ત્રી પાત્ર ભજવવાની કળા એ ધરાવતા હોય છે. પોતે પુરુષ હોવા છતાં પણ જ્યારે પણ સ્ટેજ ઉપર સ્ત્રીનો અભિનય કરે ત્યારે કોઈ એમ ન કહી શકે કે તે પુરુષ છે, એટલો અભિનયની અંદર એ ઊંડા ઉતરી જતા હતા. એવા જયશંકર પોચકની આત્મકથા છે થોડા આંસુ થોડા ફૂલ, એ આત્મકથામાંથી આપણો પાઠ છે એ લેવામાં આવેલો છે. એટલે સુંદરીની શોધ પાઠનો પ્રકાર છે આત્મકથા અંશ. હવે આત્મકથાકાર જયશંકર પુત્રદાસ ભોજક, ટૂંકું નામ છે સુંદરી, તેઓ ઉત્તર ગુજરાતના એમાં એમનું વતન છે વિસનગર, એમ ત્યાં જન્મ થયો હતો. એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો જ હતો, છતાં પણ તેઓની અંદર કળા એટલે કે અભિનય કળા એટલી કૂટી કૂટીને ભરેલી હતી કે 1898 થી 1901ની અંદર એમણે કલકત્તાની ઉર્દુ નાટક મંડળીની અંદર કામ કર્યું. ત્યાર પછી 1901 થી 1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળીની તે અંદર તેઓ સંકળાયેલા રહ્યા. 1948 થી 1962 સુધી તેઓ અમદાવાદ રંગભૂમિની આબોહવામાં સક્રિય રહ્યા અને 1964 થી મુંબઈમાં મળેલા સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં તેઓ કળા વિભાગના પ્રમુખ બન્યા. કારણ કે કહેવાય છે ને કે ભણેલા કરતાં ગણેલા છે, ભણતર કરતાં ગણતર છે એ મહાન છે, એટલે ખરેખર એવું એમણે સાબિત કરી બતાવ્યું છે. અને 1951માં તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1971માં પદ્મવિભૂષણનો ઇલકાર એટલે કે એમને એ ઇનામથી એમને આવકારવામાં આવ્યા હતા. હવે જુઓ કે એમની સુંદરીની આત્મકથા એટલે કે જયશંકર ભોજકનું ટૂંકું નામ છે સુંદરી, કારણ કે ઘણા બધા લેખકો કવિઓ હોય ટૂંકા નામથી પોતાનું લખાણ છે લખતા હોય છે, તો થોડા આંસુ થોડા ફૂલ એમાંથી આ આપણે આત્મકથા અંશ લેવામાં આવેલો છે. અને તમને ખ્યાલ જ છે કે સૌભાગ્ય સુંદરી નાટક હમણાં હું તમને વાત કરું છું એટલે ખ્યાલ પડી જાય કે સુંદરીની શોધ એ જયશંકર ભોજકનું એક નાટક જે છે, એક નાટક છે સૌભાગ્ય સુંદરી, બીજું નાટક છે જુગલ જુગારી, પછી ત્રીજું એક નાટક છે કે વિક્રમચરિત્ર. આ બધા નાટકોની વાત આપણે પાઠની અંદર કરવાની છે. હવે જોઈએ સુંદરીની શોધ આ પાઠની આપણે શરૂઆત કરી કે ખરેખર આ બધા નાટકોની અંદર એમણે કેવા પાત્રો ભજવેલા છે અને પાત્રો થકી એમનું ચરિત્ર જે છે સ્ત્રી ચરિત્ર કેટલું સુંદર રીતે આલેખાયું છે એનો અભ્યાસ કરીએ. સુંદરીની શોધ જયશંકર ભોજક, ટૂંકું નામ છે સુંદરી. આ પાઠની અંદર આપણે જોવાનું છે કે આપણા જે લેખક જે છે એ પુરુષ હોવા છતાં પણ સ્ત્રીનો અભિનય કેટલો એમણે હસ્તગત કર્યો છે અને ખરેખર એમને એ સ્ત્રીનો અભિનય કરવાનું પ્રોત્સાહન છે ક્યાંથી મળ્યું. ખરેખર જયશંકર ભોજક જે છે અલ્પશિક્ષિત છે એટલે કે ભણેલા નથી, છતાં પણ તેમણે તેમની આત્મકથા લખી અને આત્મકથાના જ અંશ સ્વરૂપે આપણો પાઠ છે લેવામાં આવ્યો છે. લેખકની આત્મકથા છે થોડા આંસુ થોડા ફૂલ. એક્ઝામની અંદર એક માર્કમાં એવો પ્રશ્ન પૂછાય તમને કે સુંદરીની શોધ પાઠ છે શેમાંથી લેવામાં આવ્યો છે, તો સુંદરીની શોધ પાઠ છે એ થોડા આંસુ થોડા ફૂલ આત્મકથામાંથી લેવામાં આવેલો છે અને તેથી સુંદરીની શોધ પાઠનો પ્રકાર છે આત્મકથા અંશ. જો આ પાઠની અંદર આપણે જોવાનું છે કે ખરેખર લેખકને એ સ્ત્રી પાત્ર ભજવવાનો શોખ ક્યાંથી લાગ્યો. ખરેખર તેઓ જ્યારે બહાર ફરવા જતા, કારણ કે પોતે પહેલેથી જ એ અભિનય કળાની અંદર હતા, તો એઓ સ્ત્રીઓનું જે બોલવાની છટા છે, ત્યાં ચાલવાની છટા છે, પહેરવા ઓઢવાની છટા છે, બધાથી ખૂબ જ આકર્ષાતા અને એકદમ ઝીણું ઝીણું નિરીક્ષણ કરતા. ત્યારથી તેમને ખરેખર સ્ત્રી પાત્રો ભજવવાનો શોખ લાગેલો અને
સ્ત્રી પાત્રો પણ એવા ભજવે કે કોઈને ખ્યાલ પણ ન આવે કે આ પુરુષ છે. હમણાં વાત મેં તમને કરી એમ કે લેખક જે છે એટલે કે જયશંકર ભોજક એ ખરેખર અલ્પશિક્ષિત હતા, એટલે કે એમનામાં લખવાની કળા હતી નહીં. પરંતુ એમની આત્મકથા જે છે એ ડૉક્ટર સોમાભાઈ સિંહ પટેલ અને ડૉક્ટર દિનકર જયશંકર ડૉક્ટર દિનકર અને સોમાભાઈ સિંહ પટેલ આ બંનેએ એમની આત્મકથા લખી, એટલે કે જયશંકર ભોજક જે છે એ કહેતા ગયા અને સોમાભાઈ સિંહ પટેલ અને ડૉક્ટર દિનકર આ બંને પોતાની ભાષા દ્રષ્ટિએ એ બધા શબ્દોને મઠારતા ગયા. અને આ રીતે જયશંકર ભોજકની આત્મકથા છે કાવ્ય દેહ શબ્દા કાવ્ય કાવ્યાત્મક શબ્દ દેહ પામી. આપણે પાઠ શરૂ કરીએ તો સૌભાગ્ય સુંદરી નાટક બહાર પડ્યા પછી જયશંકર ભોજક છે તેનું એક નાટક છે સૌભાગ્ય સુંદરી. હવે જો એની વાત શું છે કે સૌભાગ્ય સુંદરી નાટક છે બહાર પડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી અપાવવા બાપુલાલ જૂના નાટકોને મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માગતા હતા. આથી સૌભાગ્ય સુંદરી પછી આરામના આઠેક દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા. ત્યાં બાપુલાલ પાસે મારી પાસે વિક્રમચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા. તેમાં મેં મારો દૃષ્ટિકોણ ક્રમે ક્રમે ઉમેરવા માંડ્યો. પ્રથમ તો સસરા વિક્રમ સાથે સ્ત્રી ચરિત્ર છે એ સાબિત કરવાનું પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખીને આગળ પાછળ દ્રશ્યોમાં અભિનય કરતો. રંભા દૂધવાળી બનીને પોતાના પતિ એટલે કે વિક્રમના પુત્ર રાજરતન પાસે આવે છે ત્યારે તેને પોતાના આકર્ષણથી આકર્ષવો અને જ્યારે આકર્ષાય ત્યાર પછી સ્ત્રીઓચિત રીતે નકાર કરો એટલે ના પાડી દેવી. પહેલાં પોતાના તરફ આકર્ષાય માટેના પ્રયત્નો કરવાના, જ્યારે પોતાના તરફ આકર્ષાય ત્યારે શું કરવાનું? સ્ત્રીઓચિત રીતે ના પાડી દેવાની. અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતા જવી અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન હોય તે રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની માગણીનો સ્વીકાર કરવો. આ બધી વાતોને ક્રમબદ્ધ રીતે અને ચઢિયાતા ક્રમે ઉપસાવી ભજવતો પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત ખૂબ મશહૂર થયું હતું અને લોકજીભે રમતું હતું. કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનારો પર એની પંક્તિઓ છપાવેલી. શું કહે છે આ પેરેગ્રાફની અંદર લેખક? કે લેખકનું જે સૌભાગ્ય સુંદરી નાટક હતું એ એટલું લોકપ્રિય બનેલું કે ખરેખર એ નાટકથી જ્યાં નાટક મંડળી આખી હતી, એટલે નાટક મંડળી એટલે બધા સભ્યો જે નાટકની અંદર ભાગ ભજવતા હોય, બાકીના જે વધારાના સભ્યો હોય બધાની આખી મંડળી છે, એને ઘણી બધી આવક થવા માંડી. અને એમાં આ બાપુલાલ નાયક જે છે એ સ્ત્રીનું પાત્ર ભજવતા એ પણ ખરેખર ખૂબ જ આકર્ષક હતું. અને એને લીધે જ બાપુલાલ એને શું વિચાર કર્યો કે સૌભાગ્ય સુંદરી નાટક તો સફળ થયું પરંતુ હવે બીજા પણ નાટકો ઝડપથી છે એ આપણે મૂકવા જોઈએ, બહાર પાડવા જોઈએ કે જેનાથી લોકો જે છે વધારે આકર્ષાય અને મંડળીને પણ સારી કમાણી થાય. એટલે લેખક કહે છે કે આ નાટક જે છે એ ભજવાયું ત્યાર પછી માત્ર આઠેક દિવસનો જ આરામ મળ્યો અને આઠેક દિવસના આરામની અંદર શેઠ ગોપાળદાસ એટલે કે જે આ નાટકની અંદર રોકાણ કરતા હોય પૈસાનું, એને શેઠ ગોપાળદાસ છે એ બાપુલાલ પછી જયશંકર સુંદરી આ બધાને માથેરાન ફરવા લઈ ગયા. 8 દિવસનું મિનિ વેકેશન પાડ્યું હતું કારણ કે ત્યાર પછી નવા નાટક જે છે એની શરૂઆત કરવાની હતી બનાવવાની. 8 દિવસના વેકેશનમાં માથેરાન ગયા. ત્યાં પણ બાપુલાલ જે છે એમણે મારી પાસે વિક્રમ ચરિત્ર નાટક છે ભજવવાનું હતું, એની અંદર રંભા દૂધવાળીનું પાત્ર છે એ મને ભજવવા માટે કહ્યું કે તારે રંભા દૂધવાળીનું પાત્ર છે એ ભજવવાનું છે.
તેના પોશાક કેવો છે, હલવા હાલચાલની રીત કેવી છે, બોલવાની રીત કેવી છે. એનું પાત્ર છે રંભા દૂધવાળનું, ખરેખર એ પાત્ર એ આખા નાટકની અંદર ખૂબ આકર્ષક છે. તો એ આકર્ષણ પ્રમાણે પ્રજાજનોને એ ગમે તો કઈ રીતનું એ નાટક ભજવવાનું છે બધું જ મને કહ્યું. હવે જો શું કહ્યું અહીંયા છે કે દ્રષ્ટિકોણ ક્રમે ક્રમે ઉમેરવા માંડ્યો, એટલે એની અંદર કોઈ પણ કલાકાર હોય તો કોઈ પણ પાત્ર ભજવવાનું એની અંદર એની પોતાની એક છાપ છે છોડતો જ હોય છે. એટલે અહીંયા કહે છે કે હવે આ નાટકની અંદર શું હતું રંભા દૂધવાળની અંદર, કે પ્રથમ તો વિક્રમ, જે વિક્રમ રાજા છે એની એનું પાત્ર, વિક્રમ રાજા છે એની સાથે એ સ્ત્રીનું પાત્ર ભજવવાનું, એટલે સસરા વિક્રમ, વિક્રમ રાજાનો જે પુત્ર હતો એ પુત્રની પત્નીનું પાત્ર ભજવવાનું હતું, એટલે એની પ્રેમિકાનું. એટલે કે છે સસરા વિક્રમ સાથે સ્ત્રીઓ ચરિત્ર છે, સ્ત્રી ચરિત્ર છે એ સાબિત કરવાનું પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખીને આગલા પાછલા દ્રશ્યોનો અભિનય કરતો. કોઈ પણ કલાકાર હોય તો બધી જ ઝીણી ઝીણી માહિતી છે એ રાખે કે આગળનું પાછળનું જે કંઈ પણ પોતાનો ડાયલોગ આવતા હોય તો આગળ પાછળ બધી રીતે ઉચિત પડે એનો અભિનય છે, બધાને આકર્ષે એ રીતને અભિનય કરતા હોય છે. તો રંભા દૂધવાળી બનીને પોતાના પતિ શું કહે છે એની અંદર કરવાનું શું હતું લેખકને, કે રંભા દૂધવાળી બની અને લેખકે પોતાના પતિ વિક્રમના પુત્ર એટલે કે રાજરતન પાસે આવવાનું અને ત્યારે એને પોતાના આકર્ષણથી એને આકર્ષવાનું અને જ્યારે તે આકર્ષાય એટલે સ્ત્રીઓ ચિત્ત ના પાડવાની અને વધારેમાં વધારે આકર્ષાય ત્યારે લેખકે જે છે એ એના આકર્ષણને વશ થવાનું, એટલે આ બધી બાબતો છે એ ધીમે ધીમે ક્રમબદ્ધ રીતે એ ચઢિયાતા ક્રમે છે, એટલે કે વધારેમાં વધારે લોકોને ગમે એ રીતના લેખક છે એનો અભિનય એ કરતા હતા. અને શું કહે છે કે આ નાટકની અંદર એક ગીત છે એ ફેમસ થઈ ગયેલું. કયું ગીત? કોઈ દૂધ લ્યો દિલ રંગી. તો એક માર્કની અંદર તમને આ પણ પૂછાઈ શકે કે વિક્રમચરિત્ર નાટક છે એનું કયું ગીત એ ખૂબ મશહૂર થઈ ગયેલું, જે લોકોએ કેટલાક લોકોએ મિલોની જે સાડીઓ એની ઉપર અને ધોતિયાની કિનાર પર એની પંક્તિઓ કોતરાવેલી. તો કયું ગીત કહેવાનું? કોઈ દૂધ લ્યો દિલ રંગી. આ રીતે આપણો પહેલો પેરેગ્રાફ છે પૂરો થાય છે. હવે બીજો પેરેગ્રાફ જોઈએ કે જુગલ જુગારી. જો બે ત્રણ નાટકોના નામ આવશે એની અંદર યાદ રાખજો કે આ નાટકમાં શું વાત છે. જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થઈ ગયું હતું કે એક વખત જે પતિ આટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના છંદને લીધે પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોસલાવીને મનાવીને એના બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લેવા એની સહી કરાવી લેતો. આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઊભો થયો અને સરળ વાચિક અભિનય વખતે મારી આંખોમાંથી દડદડ આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા. બાપુલાલ નાયકે મને ઉત્સાહિત કરતા કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે તે જ અસર પ્રેક્ષકો પર થશે. કારણ કે કોઈ પણ કલાકાર આપણે જો ટીવી ફિલ્મની અંદર કે સિરિયલની અંદર જોતા હોય તો જે કોઈ પણ કલાકાર હોય જે પાત્ર ભજવતા હોય એની અંદર એટલા તરબોળ થઈ જાય કે પાત્ર છે પોતે આત્મસાત કરી લે તો જ એ ખરેખર આપણી જેવા બધા પ્રેક્ષકો છે એને આકર્ષી શકે. આપણે જ્યારે પિક્ચર જોતા હોય તે ખરેખર ખબર હોય કે આમિર ખાનનું પિક્ચર છે કે આ સલમાન ખાનનું છે ગમે એનું હોય, પરંતુ ખરેખર એ જે પાત્રમાં હોય આપણે એ પાત્રની રીતે આપણે એ કલાકારને જોઈએ છીએ. એટલે ખરેખર પ્રેક્ષકોને આકર્ષવા એક ખૂબ મહત્ત્વની વસ્તુ છે. એટલે જ ખરેખર બાપુલાલ જે છે એ જયશંકર સુંદરી જે છે જયશંકર ભોજક એને કહે છે કે અત્યારે જે અસર તારી ઉપર પડી છે કે જે આ પાત્રની અસર લલિતાની અસર તારી ઉપર પડી છે અને તું એનામાં તરબો થઈ ગયો છો એવી જ અસર ખરેખર પ્રેક્ષકો પર થવી જોઈએ તો જ આ નાટક છે સાર્થક કહેવાય. ત્યાર પછી જુઓ એની હવે તારે ખાતરી રાખવી અને આવી અસર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય છે. નટ એટલે કે કલાકાર, પુરુષ કલાકાર
કે એ જ તારું કર્તવ્ય છે કે ખરેખર તારો જે અભિનય છે એની નોંધ પ્રેક્ષકો લેવા જોઈએ, કારણ કે એવો અભિનેતારો સરસ, સચોટ અને આકર્ષક હશે તો જ ખરેખર તારી ગણતરી થશે. હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં, છતાં સંપૂર્ણ સમજવાળી નારી કલ્પતો હતો. લલિતાના પાત્રની વાત કરે છે કે લલિતાનું પાત્ર જે હતું એ હું એની ભૂમિકા હું ભજવવાનો હતો, તો એ લલિતાને હું સાવ નિરક્ષર પણ નહોતો સમજતો અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહોતો સમજતો, છતાં પણ એક સંપૂર્ણ સમજવાળી નારી છે એ કલ્પતો હતો. ત્યાર પછી આપણે જોઈએ કે દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાઓમાં રહેવા જતા હતા. કેમકે બધા કલાકારને શોખ હોય કે દર વખતે કંઈક સિઝન હોય અથવા વેકેશન હોય તો અલગ અલગ જગ્યાએ ફરવા માટે કે એમ જતા હોય. તો લેખક શું કહે છે કે બાબુભાઈ શેઠ જે છે એ દર વખતે સિઝનની અંદર મુંબઈના પરાઓમાં રહેવા જતા હતા. આ વખતે તેઓ મુંબઈ અંધેરીમાં કુંવરબાઈના બંગલામાં 4 માસ એટલે કે મહિના માટે રહેવા ગયા હતા. ત્યાં અમે પણ દર અઠવાડિયે 2-3 દિવસ માટે જતા હતા. આ દરમિયાન એટલે આ સમય દરમિયાન એક દિવસે અચાનક જ મને લલિતાની ભૂમિકાનો આદર્શ ચડી આવ્યો કે લલિતા જેવું કોઈ પાત્ર મળી આવ્યું. બાબુભાઈને મળવા એક કુમારિકા આવવાના હતા જે ભવિષ્યમાં તેમના સંબંધીના પત્ની થવાના હતા. આની જાણ એ કન્યાને હતી, તેટલી જ જાણ શ્રી બાબુભાઈને તેમજ તેમના પત્ની કૃષ્ણાબેનને પણ હતી. આથી એમણે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યો. બાબુભાઈ શેઠ ખરેખર તેમની પત્ની અને બાબુભાઈ પોતે એમના કુટુંબના જ કોઈ દીકરાની વહુ બનવાની હતી એવી કન્યાને આવકારવા માટે થઈને, ખરેખર સત્કાર કરવા માટે થઈને તેઓ ઊભા હતા. ત્યાર પછી કહે છે કે આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડતા હતા. કારણ કે તમારા ઘરની અંદર પણ જો તમારા ભાભી હોય અથવા તમારા કાકી હોય તો નવા નવા જ્યારે કંકુ પગલા વખતે કે એવી રીતના પહેલી બીજી વાર આવે ત્યારે ખરેખર એમનો ચહેરો જે છે એ શરમાળ હોય, કારણ કે પહેલી વખત નવા ઘરમાં નવા માણસો વચ્ચે પહેલી વાર આવ્યા હોય. તો ખરેખર એવો જ અનુભવ છે એ જયશંકર સુંદરીને હતો, કારણ કે તે પણ ત્યાં હતા. એટલે તેમણે જોયું કે જે આ નવ યુવતી જે છે એમને જ્યારે પહેલી વખત એ બાબુભાઈ શેઠના ઘરે આવ્યા અને કૃષ્ણાબેને અને બાબુભાઈ એમને જે રીતે સત્કાર્યો તો ખરેખર ત્યારે એમના મુખ ઉપર શરમના શેરડા પડતા હતા. ત્યાર પછી કહે છે મુખ હસી હસી જતું અને છતાં ઠાવકાપણું તે સાચવી લેતા હતા. મુખ હસી હસી જતું છતાં પણ ઠાવકાપણું તે સાચવી લેતા હતા. ઠાવકાપણું એટલે શાણપણું. મુખ ઘણું હસવું આવતું કારણ કે એ આ આદર સત્કાર જોઈને ખૂબ ખુશ હતા, છતાં પણ પોતાની ગંભીરતા જે છે એ સાચવી લેતા હતા. ત્યાર પછી અહીંયા કહે છે આ જોઈ મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ. શું કહે છે, જે નાટક ભજવવાનું હતું કયું નાટક હતું? જુગલ જુગારી નાટક છે. એની અંદર ખરેખર જુગલ નામનો છોકરો અને જુગારી હોય એમ નાટક છે. તો એની અંદર ખરેખર લલિતા અને જુગલ જ્યારે બંને પ્રથમવાર મળ્યા હશે ત્યારે ખરેખર કેવા હાવભાવ હશે લલિતાના, એ હાવભાવની મારા ઉપર જે છાપ પડી એ ખરેખર આ જે યુવતી હતી એને જોઈ અને મને એવું લાગ્યું કે ના, ખરેખર લલિતા અને જુગલ જ્યારે પ્રથમવાર મળ્યા હશે ત્યારે જેવા હાવભાવ હોવા જોઈએ એવા હાવભાવ અત્યારે દેખાય છે. એટલે લેખકના મનમાં જે કેવા હાવભાવ કરવાની ગૂંચ હતી તે આપોઆપ ઉકેલાઈ ગઈ. વળી એમની વસ્ત્ર પરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી. સપ્રમાણ અને છટાદાર, છટાદાર એટલે પ્રભાવક. ઘણાય બહેનો સાડી પહેરે તો બહુ સરસ ન લાગે, પણ અમુક બહેનો છે ભલે સાવ
એટલી ભારે ન હોય, હળવી સાડીઓ હોય, પણ વ્યવસ્થિત પહેરેલી હોય તો પ્રભાવદાર લાગે, સા વધારે સારી લાગે. એટલે પહેરવાની છટા છે એ ખરેખર ખૂબ સરસ હતી. લલિતાના પોશાકનો ઉકેલ પણ મને મળી ગયો કે લલિતા જે રીતના પોશાક પહેરે છે, પહેરવેશ પહેરે છે, એનો ઉકેલ પણ મને મળી ગયો કે આવી રીતના વ્યવસ્થિત અને છટાદાર પોશાક છે પહેરેલો હોય તો ખરેખર પ્રભાવદાર લાગે. એટલે એ ગૂંચ પણ લેખકની ઉકેલાઈ ગઈ કે લલિતાના પાત્ર માટે થઈને લેખકના મનમાં જે જે પ્રશ્નો હતા તે હવે ઉકેલાવા માંડ્યો. મને એ કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ. એમની પાસેથી મારે કેટલીક વાતો જાણવી હતી. 2-3 દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત મારામાં અને તેમનામાં પણ આવી હતી. કારણ કે સ્વાભાવિક છે, બીજાના ઘરે ગયા હોય અને બીજાના ઘરે કોઈક નવી વધુ આવી હોય તો એની સાથે પુરુષ તરીકે વાતચીત કરવામાં વિચાર કરવો પડે. એટલે લેખક કહે છે કે 2-3 દિવસમાં મેં એવી થોડીક હિંમત કેળવી લીધી કે ખરેખર હું એમની સાથે વાતચીત કરી શકું. મારે 2-3 પ્રશ્નો મારા મનમાં જે હતા એનો ઉકેલ લાવવો હતો. ત્યાર પછી વાત કરે છે કે એક નમતે બપોરે એટલે થોડો બપોર પણ નહીં, સાંજનો સમય નહીં, પણ એવા વચ્ચેના સમયમાં દીવાનખાનામાં શું છે, દીવાનખાનામાં તેઓ પોતાના પોલકાની બાયોની બો બાંધતા હતા. બો એટલે બ્લાઉઝમાં જે દોરી હોય તે, તો શું છે, બો બાંધતા હતા. ત્યાર પછી કહે છે કે મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો, બહેન પોલકાનું શું કરી રહ્યા છો, તમે પોલકા ક્યાં સીવડાવો છો, મને તેનું ઠેકાણું આપશો. પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે. એ બહેને હસીને મને છૂટથી જવાબ આપ્યો અને દરજીનું ઠામ ઠેકાણું પણ આ બતાવ્યું. કારણ કે લેખકને સ્ત્રીનો અભિનય કરવાનો હતો તો સ્ત્રીઓ જે વસ્ત્રો પહેરે વ્યવસ્થિત લાગે તેવા ફિટિંગવાળાને વ્યવસ્થિત હોય તો ખરેખર એની છાપ વ્યવસ્થિત પડે. એટલે લેખકે છે એ આ જે નવયુવતી હતી, જે ખરેખર બાબુલાલ છે એમના કુટુંબના દીકરાની વહુ થવાની હતી, તો એના જે સીવડાવે છે દરજીનું નામ ઠેકાણું પણ પૂછી લીધું અને તે યુવતીએ પણ ખરેખર નામ ઠેકાણું છે દરજીનું એ આપી દીધું. ત્યાર પછી જુઓ કે એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું મારું અવલોકન એમને રંગમંચ પર ઉપર ઉતારવા માટે કરી રહ્યો છું. શું કહે છે લેખક કે હું જ્યારથી તેઓએ પગ મૂક્યો ત્યારથી કે જેટલો સમય તેઓ રોકાણા ત્યાં સુધી મેં જેટલું તેમનું અવલોકન કર્યું એ બધું અવલોકન છે કે હું તેમના પાત્રને લલિતાના રૂપમાં એ ખરેખર સ્ટેજ ઉપર મૂકવા માગું છું. ત્યાર પછી કહે છે કે તેમ સાંગોપાંગ એ જ હસતું મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ, તે બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનો છું. શું કહે છે લેખક, સાંગોપાંગ એટલે પગના નખથી માથાના વાળ સુધી એમનું જેવો હાવભાવ હતો, બોલવાની છટા જેવી હતી, ચાલવાની રીત જેવી હતી, જવાબ દેવાની રીત જેવી હતી, તે જેવો સંકોચ અનુભવતા, શરમ અનુભવતા, છૂટથી જવાબ આપતા, આ બધી જ બાબતોનું જે મેં અવલોકન કર્યું આ બધી જ બાબતો ખરેખર હું લલિતાની ભૂમિકા સ્વરૂપે ઉતારવાનો છું. આમ 2-3 દિવસમાં મારા અવલોકનથી લલિતાની ભૂમિકા માટે હું ઘણું શીખીને આવ્યો હતો. ત્યાર પછી શું કહે છે કે ત્યાર પછી આ નાટક તાલીમ થયા બાદ તારીખ 26-7-1902 ને મંગળવારની રાત્રિએ પહેલ વહેલું ભજવાયું હતું. કયું નાટક? જુગલ જુગારી. એની અંદર લલિતાનું પાત્ર છે. એટલે કે આવી રીતના ઘણી બધી તાલીમ બાદ હું 26-7-2002 દિવસે આ મંગળવારની રાત્રિએ આ નાટક જે છે એ પહેલી વાર ભજવાયું હતું. ત્યાર પછી કહે છે કે ત્યાર પછી આ નાટક તાલીમ પ્રેક્ષક ગૃહની આગળી જરોળમાં બાબુભાઈ અને તેમનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ બેઠેલા હતા. પ્રેક્ષક ગૃહની આગલી જરોળમાં એટલે જોવા માટે જે પ્રેક્ષકો
આવ્યા હોય એ બધામાં પહેલી જ હરોળમાં બાબુભાઈ, તેમના પત્ની એટલે તેમનું કુટુંબ અને મિત્ર વિઠ્ઠલદાસ હરકિશનદાસ બેઠેલા હતા. નાટક આખું ભજવાઈ ગયું પછી નાટકની થયેલી અસર મને અને બાપુલાલને કહેવા માટે બાબુભાઈ થોભ્યા અને અમારા વેશ ઉતારી નાખી એમની પાસે ગયા. અમે અમારા વેશ ઉતારી નાખી એમની પાસે ગયા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયાના અને લોકો ઉપર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા. આ વખતે કૃષ્ણાબેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા, શેઠ, આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ, એવું જ હસવું, એવું જ બોલવું અને એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી કે હું તો ભ્રમમાં જ પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી. એટલે ખરેખર ઓલી જે વધુ હતું એનું નામ શું હતું? ગુલાબ. એટલે કૃષ્ણાબેનને તો એમ જ લાગ્યું કે ખરેખર આ આપણી વધુ છે ગુલાબ, એ જ રંગમંચ ઉપર ઉતરી આવી. પરંતુ લેખક જે છે, કૃષ્ણ લેખક આપણા જે છે એ કોણ છે? લેખક જયશંકર ભોજક. એમણે એ યુતિ એટલે કે આ ગુલાબનું જે હાવભાવને છટાની હતું એનું જ અનુકરણ લલિતાના પાત્રમાં કર્યું હતું અને એટલું એને સાંગોપાંગ એને નિભાવ્યું કે ખરેખર બધાને, કૃષ્ણાબેનને ખબર હતી કે આ બધા હાવભાવને બધી રીત જે છે ગુલાબની છે એટલે તે ઓળખી ગયા. ત્યાર પછી જો કે આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા હતા. આ સમય દરમિયાન એટલે કે ખરેખર આ જે નાટક ખૂબ સરસ રીતે ભજવાયું ત્યાર પછી તરત જ એમના અભિનય ગુરુ બાપુલાલ નાયક, પરિચય થઈ ગયો ને બાપુલાલ નાયક કોણ હતા? બાપુલાલ નાયક એ એમના અભિનય ગુરુ હતા. એટલે હું સવારે ચોપાટી પર ફરવા ગયો, હું અને બાપુલાલ નાયક અને હું એટલે કે લેખક ચોપાટી પર ફરવા ગયા મુંબઈ. રસ્તામાં બાપુલાલને મને કહ્યું, આજે આખી રાતનો ઉજાગરો થયો, મારાથી સહજ બોલાઈ જવાયું. અરે શાથી? તેમણે કહ્યું કે સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો છે, વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થયો. એટલે મેં કુતૂહલથી પૂછ્યું, સરસ્વતી ચંદ્ર કોણ વાંચતું હતું? બાપુલાલ નાયક. અને તેમણે કહ્યું કે સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો તે એ વાંચવામાં એટલે મજા આવી કે આખી રાતનો ઉજાગરો થઈ ગયો. એટલે લેખકે કુતૂહલ એટલે આશ્ચર્યથી પૂછ્યું, સરસ્વતીચંદ્ર એવું લાંબુ નામ શું છે? તે વખતે મારી ઉંમર આશરે 12 વર્ષની હતી. તેમણે થોડી સમજણ પાડી, આ એક નવલકથા છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય, સરસ્વતીચંદ્ર નવલકથા છે, એનો પ્રકાર શું છે? તો શું પ્રકાર છે? નવલકથા છે. અને ત્યાર પછી કે લેખકે ચોથો ભાગ બહુ જ મોડો બહાર પાડ્યો, હું ચોથા ભાગની રાહ જોતો હતો, વાંચવામાં ખૂબ મજા આવી. મેં પૂછ્યું, તેના 4 ભાગ છે? તો એ તેનો પહેલો ભાગ આપણે ત્યાં હશે? તેમણે કહ્યું, હા છે ને. તેમણે એટલે બાપુલાલ નાયકે કહ્યું. મેં પૂછ્યું, હું તે વાંચું? તેમણે કહ્યું, વાંચજે. આ પછી આ નવલકથા શું છે તે જાણવાની મને સહેજ ઉત્કંઠા થઈ અને તેમની પાસેથી જ નવલકથાનો જે પહેલો ભાગ છે એ લઈ મેં તે નવલકથા વાંચવાનું શરૂ કર્યું. ક્રમે ક્રમે તેના ચારે ભાગ સમયે સમયે કરીને 7 વાર વાંચ્યા. શોખ છે એ મોટી વસ્તુ છે, એવું એ નવલકથાનું કામણ હતું. મારી શક્તિ ઉપરાંત કઠણ ભાષા, પ્રેમની આટીઘૂટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડકથાઓ અને અનેક તળ ગુજરાતના સુરેખ રીતે આલેખાયેલા પાત્રો વાંચી કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવા લાગ્યો. કારણ કે સરસ્વતીચંદ્ર નવલકથા છે એ ખૂબ જ સરસ છે. સરસ્વતીચંદ્ર એક પાત્ર છે, સિરિયલ પણ આવી હતી સરસ્વતીચંદ્ર એટલે ઘણા લોકોએ જોઈ છે. એની અંદર કુમુદ, કુસુમ, ગુણસુંદરી આવી ઘણી બધા પાત્રો છે એની અંદર, પણ મુખ્ય પાત્ર છે સરસ્વતીચંદ્ર અને કુસુમનું છે. આ સિરિયલ પણ આવી હતી એટલે ઘણા લોકોએ જોઈ છે. હવે આપણો આ પાઠ જે છે અહીંયા આપણે અધૂરો રાખીએ છીએ. આગળનો પાઠ જે છે એટલે આગળનો પેરેગ્રાફથી
આગલા લેક્ચરની અંદર ભણશું, થોડો ગ્રામરનો પણ અભ્યાસ કરશું સાથે સાથે. ત્યાં સુધીમાં તમારે આટલો પાઠ વાંચવાનો ને પાઠની અંદરથી જેટલા ઘણા બધા પ્રશ્નો નીકળે છે બધા પ્રશ્નોના જવાબ છે એ યાદ રાખવાના.